છે ત્યાર પછી જે તમે બીજને પાણી મળે છે તો બે કાટલીમાં તો પાણી છે બરાબર તો શું આવશે હા બીજી વાત કી છે એમાં ભીનું કપડું છે ભીનું હોવાને કારણે એને પાણી મળે છે એટલે શું આવશે હા અને ત્રીજી વાટીમાં કોઈ પ્રકારનું પાણી છે જ નહીં એટલે ત્રીજી વાટીમાં એને પાણી મળતું નથી હવે શું છે તો કે બીજમાં શું ફેરફાર થયો તો પહેલી વાટીમાં છે તો કે બીજ છે એ કેવાથી જશે કાળા પડી જશે કારણ કે પાણી મળે છે પણ હવા મળતી નથી બીજી વાટીમાં તો કે બીજ ફૂટીને કેવા થયા મોટા થયા અને ત્રીજી વાટીમાં કારણ કે એમાં પાણી નથી એટલે એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી હવે છે તેના પછી તો કે બીજના અંકુર ફૂટ્યા તો પહેલી વાટીની અંદર ના કારણ કે પાણી મળે છે પણ હવા મળતી નથી બીજી વાટીમાં તો કે હા અંકુર ફૂટે છે શા માટે તો કે તેને હવા અને પાણી બંને મળે છે અને ત્રીજી વાટીમાં અંકુર ફૂટતા નથી કારણ કે તેને હવા મળે છે પણ પાણી મળતું નથી આ થઈ ગયો આપણો અવલોકન હવે આવે છે નિર્ણય તો નિર્ણય આવવાથી તમને ખબર છે કે અંકુર કઈ વાટીમાં ફૂટતા તો કે બીજી વાટીમાં તો તેને હવા